અમદાવાદમાં ચિકનગુનિયા ડેન્ગ્યુથી એક જ સપ્તાહમાં 10 દર્દીઓના મૃત્યુ નોંધાયા છે. અમદાવાદ સહિત 39 જેટલી મોટી ખાનગી હોસ્પિટલોની ઓપીડીની અંદર ચિકનગુનિયા અને ડેન્ગ્યુના કેસોનો ધસારો થતો જોવા મળ્યો છે. સપ્તાહમાં 1500 જેટલા કેસ ઓપીડીમાં નોંધાયા છે. એટલું જ નહીં, પરંતુ એક જ સપ્તાહમાં ચિકનગુનિયા અને ડેન્ગ્યુથી 10 જેટલા દર્દીઓના મૃત્યુ પણ થયા છે. અમદાવાદ શહેરમાં વાયરલ ઇન્ફેક્શન, શરદી, ખાંસી, તાવ, ચિકનગુનિયા, ડેન્ગ્યુ, મલેરિયા સહિતના રોગોએ માથું ઉચક્યું છે. સિવિલમાં રોજના 3-3.5 હજાર જેટલા કેસો નોંધાઈ રહ્યા છે, જે પૈકી 150થી પણ વધુ દર્દીઓ સામેલ છે. અત્યારના જે રીતની મહામારીઓ ચાલી રહી છે, આપણે અત્યારથી એટલે 1.5 વર્ષથી આપણું બધાનું ધ્યાન ખાલી કોરોનાના પેન્ડેમિક પર જ હતું, પણ આપણે ભૂલી ગયા હતા કે બીજા બધા વાયરસ પણ આ વાતાવરણમાં એટલા જ જોરશોરથી પ્રવર્તી રહ્યા છે. જ્યારે શિયાળાનો અંત આવે અને ઉનાળો શરૂ થાય અને ચોમાસું પતે ત્યાં સુધી એ જે તબક્કો હોય છે એ તબક્કો સિવિયર વાયરલ ઇન્ફેક્શનનો હોય છે. એટલે ફ્લૂ લાઇક વાયરસ છે, ચિકનગુનિયા છે, ડેન્ગ્યુ છે, એ બધા જ વાયરસનો ઉપદ્રવ અને મેલેરિયા એ બધા જનો વાયરસનો ઉપદ્રવ સખત થતો હોય છે. અને આ જે ચિકનગુનિયા, ડેન્ગ્યુ અને મેલેરિયા છે, બધા મચ્છરથી ચેપ ફેલાતા રોગો છે. અને અત્યારનો જે રીતનો તાવ અમે જોઈ રહ્યા છે એ એવો છે કે સખત હાઈ ગ્રેડ, એટલે ખૂબ હાઈ ગ્રેડ ફીવર આવે છે લોકોને. જેને ચિકનગુનિયાની શરૂઆત થઈ જાય છે એને સાંધાઓ બધા જ જકડાય છે અને એ લોકો ઊભા થઈને ચાલી પણ નથી શકતા. જે લોકોને ડેન્ગ્યુની અસર થાય છે એ લોકોને પણ ખૂબ ફાસ્ટ વધી જાય છે. અને હેમરેજિક ડેન્ગ્યુ જે અમે કહેતા હોઈએ છીએ, જેમાં કેપિલરી લીક શરૂ થઈ જાય અને જે એક ડેન્ગ્યુનો ખૂબ સિરિયસ તબક્કો છે, આપણે થર્ડ સ્ટેજ કહી શકીએ, એવા રોગ અત્યારના ખૂબ ફાસ્ટ થઈ રહ્યા છે. લોકોને વિનંતી છે કે તમને જેવો પણ તાવ આવે તો જાતે જાતે કોઈ દવા ના લેવી ઓવર ધ કાઉન્ટર, અને તાત્કાલિક તમારા ડૉક્ટરને બતાવવું અને તબીબની સલાહથી રિપોર્ટ્સ કરાવવા, જેથી જો શરૂઆતના તબક્કામાં આ બંને રોગ જે ડેન્ગ્યુ છે કે ચિકનગુનિયા છે એનું જો નિદાન થઈ જાય તો એની વ્યવસ્થિત ટ્રીટમેન્ટ શરૂ થઈ જાય અને આ સિરિયસ ઇલનેસ થતાં આપણે રોકી શકીએ.